नमस्कार मित्रों, खेडूत सपोर्ट चैनल पर तमारू स्वागत। मित्रों, हाल मगफळीनी बजारमां तेजीनो दौर चालू छे। वेचवाली ओछी होवाथी मगफळीनी बजार सतत तेजीमां जोवा मळी रही छे। हाल खेडूतो कपासनो भाव रूपिया 2000 થવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે કદાચ મગફળીના ભાવ કપાસ પહેલા જ 2000 પહોંચી જાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। વેપારીઓની ચર્ચાથી જાણવા મળે છે કે આ વર્ષે સુપર ક્વોલિટી મગફળીના ભાવ 2000 ની સપાટીએ પહોંચી શકે છે, પરંતુ આ બધું આવનાર સમયમાં મગફળીની વેચવાલી કેવી રહે છે તેના પર આધાર રાખે છે। હાલ સિંગદાણા અને સિંગતેલ બંનેમાં તેજી છે, તેથી કાચા માલને ટેકો મળી રહ્યો છે। ગઈકાલે જૂનાગઢમાં દાણાભર મગફળીના ભાવ ખાંડીના રૂપિયા 37,000 એટલે કે મણના રૂપિયા 1850 બોલાયા હતા। બ્રોકરોના મતે યુપીનો માલ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને ગુજરાતમાં નબળી આવકો હોવાથી બજારને વેગ મળી રહ્યો છે। શનિવારે ગોંડલમાં 500-600 ગુણીની આવકો હતી, જેમાં સારા માલના ભાવ રૂપિયા 1650 બોલાયા હતા। રાજકોટમાં 3000 ગુણીની આવકો સામે સુપર ક્વોલિટી મગફળીના ભાવ રૂપિયા 1750 સુધી બોલાયા હતા। એવી જ રીતે હિંમતનગર અને ડીસામાં પણ ઊંચા ભાવ 1700 ઉપર રહ્યા હતા। ગયા વર્ષે આ જ સમયે મગફળીના ભાવ 1100-1200ની આસપાસ હતા। કપાસની વાત કરીએ તો ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે। કપાસની આવકો ખૂબ જ ઓછી છે। મહારાષ્ટ્રની આવકો ઘટતી જાય છે, જ્યારે સૌરાષ્ટ્ર બિલકુલ ખાલી છે। મેઇન લાઇનમાં પણ કોઈ મોટી આવકો દેખાઈ નથી રહી। કડીમાં મહારાષ્ટ્રની 50 ગાડી અને કાઠિયાવાડની 20 ગાડીની જ આવકો સામે મહારાષ્ટ્રના કપાસના ભાવ 1370 વચ્ચે બોલાયા હતા, જ્યારે કાઠિયાવાડના કપાસના ભાવ 1400-1450 વચ્ચે બોલાયા હતા। રાજકોટમાં 7000 મણની આવક હતી અને ભાવ 1440-1455 સુધીના રહ્યા હતા। આ વર્ષે દેશમાં કપાસનું વાવેતર 5% ઓછું થયું છે, જેથી ભાવમાં સુધારો ટકેલો જોવા મળી રહ્યો છે। મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી જય કિસાન।